આજે આપણે ધોરણ છ વિષય ગણિત પ્રકરણ બે પૂર્ણ સંખ્યાઓના સ્વાધ્યાય પોથીના પ્રશ્ન 8 થી પ્રશ્ન 13 નો અભ્યાસ કરીશું. તો શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન 8, સંખ્યારેખાનો ઉપયોગ કરી સરવાળો મેળવો. સરવાળો આપે છે 4 + 2. તો સૌથી પહેલા સંખ્યારેખાનો ઉપયોગ કરવાનો કયો છે? તો આપણે સૌથી પહેલા તો સંખ્યારેખા દોરીશું. આપણે ક્રિયાઓ આપેલી છે એમાં કયો ગુણધર્મ
જોઈએ તો 16 × 12 = 16. તો અહીંયા પણ એવું છે, અહીંયા જે 16 × 12 છે એના બરાબર 12 × 16 કર્યો છે. તો 16 ની જગ્યાએ 12 મૂક્યા, પહેલા 16 હતા અને બીજા નંબરમાં 12 હતા, જયારે અહીંયા કેવું છે પહેલા નંબરમાં 12 છે અને બીજામાં 16 છે. એટલે અહીંયા પણ એ લોકો શું કર્યું છે, ક્રમની અદલા બદલી કરી છે. તો અહીંયા પણ શું આપણે ક્રમનો જ ગુણધર્મ આવશે, પણ તેના માટે તો કે નિશાની કઈ છે, ગુણાકારની. તો જેમ ઉપર આ દાખલામાં પ્લસ માટે એટલે કે સરવાળા માટે ક્રમનો ગુણધર્મ હતો, એ રીતે આમાં પણ ક્રમનો જ ગુણધર્મ છે, પણ ક્રિયા કઈ છે, ગુણાકારની. એટલે આમાં શું જવાબ આવશે, ગુણાકારનો ક્રમનો ગુણધર્મ. હવે આગળ જોઈએ 37 × 1 = 37. હવે આ પ્રમાણે આપણે ખાલી જગ્યામાં પણ જોયું હતું કે એક છે એ શું છે કે ગુણાકાર માટેનો તટસ્થ ઘટક, કે કોઈ પણ સંખ્યા હશે એનો તમે એક સાથે ગુણાકાર કરશો તો તમને એકની સંખ્યા પાછી મળશે. જેમ કે અહીંયા 37 × 1 એના બરાબર શું મળ્યું, 37. તો આ કયો આવશે, તો આ કેવા છે કે ગુણાકારનો તટસ્થ ઘટક. ગુણાકાર માટે જૂથનો ગુણધર્મ. હવે આગળનો દાખલો છે 18 × 24 + 36 = 18 × 24 + 18 × 36. તો તમે જોઈ શકો છો અહીંયા નિશાની કઈ છે, ગુણાકારની, અહીંયા કઈ છે, સરવાળાની. તો હવે અહીંયા શું કર્યું છે, સામે પહેલા આને આની સાથે ગુણાકાર કર્યો, 18 × 24 + 18 × 36. એટલે આ કયો નિયમ હશે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન. એટલે આમાં ખબર પડી ગઈ કે ગુણાકારનો સરવાળા
વિભાજન કરવું. આગળનો પ્રશ્ન 12, ગુણધર્મનો ઉપયોગ કરી સાદુ રૂપ આપો. હવે આપણે જે અલગ અલગ ગુણધર્મ હતા, જેમ કે વૃદ્ધનો ગુણધર્મ હતો, ક્રમનો ગુણધર્મ હતો, એ પ્રમાણે અહીંયા જે પૂર્ણ સંખ્યાઓના જે ગુણધર્મો છે એનો ઉપયોગ કરીને આપણે અહીંયા સાદુ રૂપ આપવાનું છે. પહેલો દાખલો 72 + 600 = 88. તો સૌથી પહેલા શું કરીશું આપણે, ક્રમ વિશે જોઈશું. જેમ કે 72 છે, 28 છે, બરાબર. તો સૌથી પહેલા આ બંનેનો ક્રમ અદલા બદલી કરી દઈશું. 72 એમ ના એમ આ બંનેનો ક્રમ અદલા બદલી કરી દઈશું. આ બંનેનો સરવાળો કરશો તો તમને શું મળશે, 100. જેમ આમાં આપણે અલગ નિયમનો ઉપયોગ કર્યો હતો કે સામાન્ય ભાડા લઈ જશે.
આપણી જે ગણતરી છે, આપણે જે સાધનરૂપ આપવાનું છે અને જવાબ લાવવાનો છે એ સરળ થઈ જશે. તો આપણે એ ગુણધર્મનો ઉપયોગ કરીશું કે ગુણાકાર સરવાળા પર વિભાજન. તો પહેલા 31 × 100 કરીશું. પહેલા આ સંખ્યાને આની સાથે ગુણાકાર કરીશું વત્તા આ સંખ્યાનો આની સાથે ગુણાકાર, એટલે 130 × 2. 130 × 100 એટલે 13000, અને 130 × 2 એટલે 260. હવે આનો જવાબ શું આવશે, સરવાળો કરશું એટલે 13260. ખબર પડી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કયા નિયમનો ઉપયોગ કર્યો, ગુણાકારનું સરવાળા પર વિભાજન. એ રીતે બીજા દાખલા પર પણ જોઈએ શું છે. 250 × 1005, અહીંયા પણ 1005 છે તો આપણે એના બે ભાગ પાડીને લખી શકીએ કે એક જેમ અહીંયા 102 હતા તો 100 + 2 લખ્યા, તો અહીંયા 1005 છે તો 1000 + 5 લખાય, તો કે હા લખાય. લખીશું 1000 + 5 250 × 1. ગુણાકારનું સરવાળા પર વિભાજનના સૂત્રનો જે ગુણાકારનું સરવાળા પર વિભાજન છે ગુણધર્મનો ઉપયોગ કરીએ તો પહેલા 250 નો 1000 સાથે ગુણાકાર થશે અને પછી 250 નું 5 સાથે ગુણાકાર થશે. એટલે કે 250 × 1000 + 250 × 5. ખબર પડી વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે કયા નિયમનો ઉપયોગ કર્યો, ગુણાકારનું સરવાળા પર વિભાજન. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને જે દાખલા કરાવ્યા છે એ તમારે સ્વાધ્યાય પોથીમાં લખી દેવાના છે.